हेलो फ्रेंड्स, वेलकम टू निगम ठक्कर रेसिपीज। आज आपणे अनाज कठोर दाळ मसालामां जीवात न पड़े तेना माटे सीमेंट पारानी थेपली बनावीशुं। सीमेंट पारानी थेपली बनावा माटे सौ प्रथम एक मोटू प्लास्टिकनुं टब लई तेमां एक किलो चाळेलो सीमेंट लईशुं। सीमेंट आ रीतनो पाउडर फॉर्ममां होय तेवो ज लेवो, तेमां बिलकुल गठ्ठा न पड़ेला होवा जोईए। अत्यारे मैं रेग्युलर सीमेंट लीधो छे, तेनी जग्याए तमे व्हाइट सीमेंटनो पण उपयोग करी शको छो। पहेलाना समयमां आ थेपली છાણ અને ચીકણી માટીમાંથી બનાવવામાં આવતી હતી, પરંતુ સિમેન્ટનો ઉપયોગ કરશો તો તેનું ફિનિશિંગ વધુ સારું આવશે। તેમાં વચ્ચે ખાડો કરી અને 10 ગ્રામ પારો ઉમેરીશું। પારો એટલે કે મર્ક્યુરી, આ એક ઝેરી ધાતુ છે જે તમને કોઈ પણ કિરાણા સ્ટોર પર 80-90 રૂપિયામાં મળી જાય છે। એક કિલો જો તમે સિમેન્ટ લીધો હોય તો તેની સામે 10 ગ્રામ પારો લેવો। જ્યારે પણ તમે આ થેપલી બનાવો ત્યારે હાથમાં કોઈ પણ પ્રકારના ચાંદી કે સોનાના ઘરેણા પહેરેલા હોય તે કાઢી નાખવા, કારણ કે પારાનો સ્પર્શ જો ઘરેણાને થશે તો તમારા ઘરેણા ખરાબ થઈ જશે। હવે પારાને આપણે સિમેન્ટમાં સરખી રીતે મિક્સ કરી લઈશું। આટલી ક્વોન્ટિટીમાંથી બનાવશો તો 35-40 રંગ જેટલી થેપલી તૈયાર થશે। પારો સિમેન્ટમાં સરખી રીતે મિક્સ થાય પછી તેમાં જરૂર મુજબ થોડું થોડું પાણી ઉમેરતા જઈશું। અત્યારે આપણે થેપલી વાળી શકાય તેવું ઘટ મિશ્રણ તૈયાર કરવાનું છે, એટલે એક સાથે વધુ પ્રમાણમાં પાણીનો ઉપયોગ ન કરવો। જેમ જેમ સિમેન્ટ પડરે તે પ્રમાણે થોડું થોડું પાણી ઉમેરતા જવું। આપણે 12 મહિના માટે ઘઉં કે ચોખા સ્ટોર કરતા હોઈએ છે ત્યારે તેને ગરમ કરેલા દિવેલથી મોઈએ છે, પરંતુ જો તમારે તેને દિવેલથી ન મોવા હોય તો આ રીતની સિમેન્ટ અને પારાની થેપલી બનાવીને તેમાં મૂકશો તો તેમાં બિલકુલ જીવાત કે ધનેરા નહીં પડે। માર્કેટમાં આ રીતની પારાની થેપલી તમને 5 રૂપિયાની એક નંગ અથવા તો 50 રૂપિયાની 250 ગ્રામ મળતી હોય છે, પરંતુ આ થેપલી તમે ઘરે સરળતાથી બનાવી શકો છો। જો તમને સિમેન્ટની એલર્જી હોય અથવા તો સ્કિનમાં કોઈ ઇન્ફેક્શન હોય તો હાથમાં ગ્લોવ્સ પહેરીને તમારે આ રીતનું મિશ્રણ તૈયાર કરવું। આટલું મિશ્રણ તૈયાર કરવામાં આશરે મેં 800 ml જેટલા પાણીનો ઉપયોગ કર્યો છે। હવે મિશ્રણને 5 મિનિટ માટે મૂકી રાખીશું। 5 મિનિટ બાદ સિમેન્ટનું મિશ્રણ સરસ પલળી ગયું છે, તેમાંથી થોડું મિશ્રણ હાથમાં લઈ અને તેની થેપલી બનાવીશું। છાંયડામાં આ રીતનું જાડું પ્લાસ્ટિક પાથરી તેના ઉપર મિશ્રણને મૂકીશું અને આંગળીની મદદથી પ્રેસ કરીશું। મિશ્રણ બનાવતી વખતે જેટલી જરૂરિયાત હોય તેટલું જ પાણી ઉપયોગમાં લેવું। જો વધુ પડતું પાણી ઉમેરશો તો મિશ્રણ ઢીલું થઈ જશે અને થેપલીનો શેપ પ્રોપર નહીં આવે। પહેલા 24 કલાક માટે થેપલીને છાંયડામાં સૂકવવી, જો તડકામાં સૂકવશો તો તેમાં તિરાડ પડશે અને થેપલી સારી નહીં બને। અનાજ કે કઠોળમાં જો તમે થેપલીને મૂકો તો રસોઈમાં તે કોઈપણ રીતે ઉપયોગમાં ન લેવાય અને ખોરાકમાં ન જાય તેનું ખાસ ધ્યાન રાખવું, કારણ કે પારો ઝેરી ધાતુ છે, જો તે ખાવામાં જશે તો શરીરને નુકસાન કરી શકે છે। સિમેન્ટ પારાની થેપલીને પ્લાસ્ટિકની ઉપર સૂકવો ત્યારે 2 થેપલીની વચ્ચે આ રીતનું થોડું ડિસ્ટન્સ રાખવું જેથી સુકાયા બાદ તે એકબીજા સાથે ચોંટી ન જાય। આટલા મિશ્રણમાંથી આપણે 42-45 નંગ જેટલી થેપલી તૈયાર કરી છે। હવે તેને 24 કલાક માટે છાંયડામાં સુકાવવા દઈશું। તમારા ઘરમાં જો નાના બાળકો હોય તો તેને થેપલીથી દૂર રાખવા, કારણ કે આ એક ઝેરી વસ્તુ છે। એક દિવસ સુધી છાંયડામાં સૂકવ્યા બાદ થેપલી બહારથી સારી રીતે સુકાઈ ગઈ છે અને તેનું ટેક્સચર અને ફિનિશિંગ એકદમ સરસ આવ્યું છે। તેને એક થાળીમાં કાઢી લઈશું અને એક દિવસ માટે તેને તડકામાં સૂકવીશું, એટલે થેપલીને સુકાવવામાં ટોટલ 2 દિવસ જેટલો સમય લાગશે। આ રીતે બનાવેલી થેપલી તમે અનાજ અને કઠોળની સાથે સાથે ચણાની દાળ, તુવેરની દાળ, પૌવા, મસાલા અને લોટમાં પણ મૂકી શકો છો। થેપલીનું ટેક્સચર આ રીતનું લીસું આવે તેનું ખાસ ધ્યાન રાખવું। જો ખરબચડું ટેક્સચર હશે તો તેમાંથી સિમેન્ટ ખરશે અને તેવી થેપલી તમે ઉપયોગમાં નહીં લઈ શકો, એટલે જેટલી જરૂરિયાત હોય તેટલા જ પાણીનો ઉપયોગ કરવો।
एक दिवस सुधी तड़का में सूकव्या बाद हवे सीमेंट पारानी थेपली बनीने तैयार छे। तैयार करेली थेपली नो उपयोग केवी रीते अने केटला प्रमाण में करवो ते आपणे जोईशुं। एक मोटा डब्बा में बे नंग थेपली मूकी तेमा 15 किलो चणानी दाळ भरीशुं। जो तमे 12 महीना माटे अनाज के दाळ स्टोर करता हो तो डब्बा के पीपने सरखी रीते धोई अने तड़के तफवीने ज उपयोग में लेवुं। 25% दाळ भराय एटले बीजी बे थेपली मूकीशुं। वधारे क्वांटिटी में जो तमे स्टोर करता हो तो आ रीते थोड़ा थोड़ा डिस्टन्स पर थेपली मूकता जवुं, जेथी 12 महीना सुधी तेमा बिलकुल जीवात नहीं पड़े। दाळ के चोखा दिवेलथी मोयला होय तेवा न लेवा, कोरा ज लेवा। थेपली में पारानी असर एक वर्ष बाद ओछी थवा लागे छे, एटले एक वर्ष पछी आ थेपली ने जे वस्तु तमे एक के बे महीना माटे स्टोर करता हो, जेम के काबुली चणा छे, मगनी मोगर दाळ छे, अथवा तो कोई पण कठोळ तेमा मूकी शको छो। नानी बरणी में तमे कठोळ स्टोर करता हो तो तेमा एक थी बे नंग जेटली थेपली मूकी शकाय छे। बे वर्ष बाद आ थेपली ने उपयोग में न लेवी। अनाज के दाळ दळावो त्यारे थेपली दळवामां भेगी न जाय तेनुं खास ध्यान राखवुं। आ रीते बनावेली थेपली तमे लोटमां पण मूकी शको छो, परंतु ज्यारे पण तमारे लोटने उपयोगमां लेवो होय त्यारे लोटने सरखी रीते चाळीने ज उपयोगमां लेवो। चणानी दाळ भर्યા બાદ તેના ઉપર બીજી બે થેપલી મૂકીશું અને ડબ્બાની ઉપર ન્યૂઝપેપર ચડાવી ઢાંકણને બંધ કરીશું। આ રીતે બનાવેલી થેપલી તમે મસાલામાં પણ મૂકી શકો છો, પરંતુ કોઈ પણ રીતે તે ખોરાકમાં ન જાય તેનું ખાસ ધ્યાન રાખવું। ઘણા લોકો આ થેપલીની ઉપર મલમલનું કપડું ચડાવી તેને અનાજ કઠોળ કે દાળમાં મૂકતા હોય છે, તો તમને અનુકૂળતા હોય तो आ सीमेंट अने पारानी थेपली घरे अवश्य बनावजो। अने आ वीडियो में तमने काई पण कन्फ्यूजन लागे तो मने कमेंट करीने पूछी शको छो, हूँ तमने रिप्लाय जरूरथी करीश। जो तमने आ थेपली बनावानी रीत पसंद आवी होय तो वीडियो ने लाइक करो, तेने पोताना फ्रेंड्स अने फेमिली साथे शेर करो अने मारी चैनल ने सब्सक्राइब करो। अने आवनार दरेक वीडियोनी नोटिफिकेशन मेळववा माटे बाजूमां आपेला बेल आइकन पर क्लिक करो। तो फरी मळीशुं एक नवी रेसिपी साथे। धन्यवाद।